ચિત્ર જોવાનું છે. હું દરેક વખતે કહું છું, જયારે પાઠ સમજવાનું આવે અથવા તો સમજીએ ત્યારે પાઠ એકવાર વાંચી લેવાનો, જેથી આપણે ઝડપથી સમજાઈ જાય. અક્ષરો વાંચવા સહેલા પડે, જેને જોડિયા અક્ષર વાંચવામાં ભૂલ પડતી હોય તો પણ પાઠ જો વાંચેલો હોય તો ઝડપથી આપણને તેના પ્રશ્ન જવાબ આવડે. પર્યાવરણની અંદર પ્રશ્ન જવાબ અઘરા હશે તો ખૂબ જ ધ્યાનથી અને વિચારીને ભણવાનું છે. તો જો પાઠ ચાર છોટુંનું ઘર, હવે આમાં પાઠ તો ક્યાંય આપ્યો જ નથી, ફક્ત શું આપ્યું છે, ચિત્ર પાઠ છે. આને આપણે ચિત્ર વાર્તા નહીં કહીએ, કારણ કે આ ગુજરાતી વિષય નથી. આને શું કહીશું, ચિત્ર પાઠ. હવે અહીંયા જુઓ, તમને અહીંયા છ ચિત્રો આપેલા છે, તમારી પાઠ્યપુસ્તક ખોલો અને ચિત્ર જુઓ. જે ચિત્ર આપેલા છે એવી જ રીતના છે, તમે પેલા બીજા ધોરણમાં કાગડા ને કબૂતર ની વાર્તા, કબૂતર ની ચીટી ની વાર્તા, પછી વાંદરા ને બિલાડી ની વાર્તા જેમ કરતા ને, તેવી જ રીતના અહીંયા ચિત્ર પાઠ કરવાનો છે. તો આપણે પાઠ સમજવાની શરૂઆત કરીએ. પહેલું ચિત્ર તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ, એવી જ રીતના હું તમને સમજાવું છું. પહેલું ચિત્ર છે, જો વૃક્ષ છે, અમુક લોકો રસ્તા ઉપર ચાલે છે, એક સ્ત્રી છે, સાથે બાળક છે, પછી એક છોકરો છે, જો જેના વાળ ઘાટા કરેલા છે, તેના ખંભે એક થેલો છે, તે બારગામથી આવી રહ્યો હોય તેવું આપણને લાગે છે. તો એનું નામ, એ છોકરાનું નામ છે છોટુ. તે અમદાવાદ પહેલી વાર આવ્યો છે. પહેલા ચિત્રની અંદર આપણને આપ્યું છે છોટુ અમદાવાદ પહેલી વાર આવ્યો છે, ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરવાની છે. હવે પછી બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રમાં એ અમદાવાદ આવ્યો છે, પણ તેના માટે એ શહેર અજાણ્યું છે, તેને રહેવા માટે કોઈ જગ્યા નથી. તો તે પોતાના રહેવા માટે એક મોટા પાઇપની અંદર સિમેન્ટનું ભૂંગળું, જેને કહી શકાય, પાઇપની અંદર રહેવા માટેની વ્યવસ્થા કરે છે. તો રહેવા માટે શું જોઈએ આપણને, ઘર જોઈએ, મકાન જોઈએ. મકાન શેનું બને, આ બધું આ પાઠની અંદર આપણે શીખવાનું છે. તો જુઓ, પછી સામેના ચિત્રમાં વરસાદ પડે છે, તો વરસાદથી બચવા એક બાળક જોવો ઓઢીને બેઠો છે, બે બાળકો દોડે છે, એક છોકરી છે તે પણ દોડીને ઘરમાં જાય છે, એવું બતાવ્યું છે. પછી એના પછી નીચેનું ચિત્ર જુઓ, તેમાં છોટુએ પોતાના રહેવા માટેની વ્યવસ્થા કેવી રીતના કરી. જો જાળીની નીચે એક પાઇપ છે, જેથી કરીને ત્યાં ઠંડુ વાતાવરણ છે. પછી પાઇપમાં તેને સુવા માટે જો એક ચાદર પાથરી છે અને ગોળ તકિયા જેવું કરી અને ઓશીકું બનાવ્યું છે. બહાર પાણી પીવાનું વ્યવસ્થા કરી છે, એના ઉપર જો ડબલું ઊંધું વાળેલું છે. પછી દોરી બાંધી છે પાઇપના ખૂણે, જ્યાં તે કપડાં સૂકવી શકે. પછી પાઇપની અંદર રસોઈ બનાવતો નથી, પાઇપની બહાર રસોડાની વ્યવસ્થા કરી છે. તો તેને રસોઈ કરવા માટે શું કર્યું, તો કે જે ચૂલો કેવી રીતના બનાવ્યો, તો કે ઈંટુની મદદથી તેને ચૂલો બનાવ્યો છે. ઈંટુ ગોઠવી અને તેના ઉપર જુઓ લાખ તપેલી રાખી છે અને પોતે રસોઈ બનાવે છે. હવે સામેના પેજમાં જુઓ, ત્યાં તમે જોશો કે બીજો એક બાળક, જો આમાં બાળકના વાળ કેવા હતા, આવા હતા ને, એટલે આનું નામ છોટું આપ્યું. પછી આ બાળકના વાળ જુઓ તમે કેવા બતાવ્યા છે, કલકરિયા વાળા. તો આ બીજો બાળક ત્યાં આવ્યો છે અમદાવાદ, તેને પણ રહેવા માટેની જગ્યા નથી. પણ સામે જુઓ, છોટું તૈયાર ઉભો છે. જો એની વાર્તા પૂરી થઈ છે, હવે થઈ છે મોનું. અહીં મોનું અમદાવાદમાં પહેલી વાર આવે છે, તેને પણ રહેવા માટે જગ્યા હોતી નથી. તો છોટું મોનુને રહેવા માટે પોતાના પાઇપની અંદર બોલાવે છે. શા માટે, કારણ કે પોતે એકલો રહે છે, તેને કોઈ મિત્ર છે નહીં. વાતચીત કરવા માટે તે મોનુને પણ પોતાની સાથે બોલાવી લે છે. છોટું અને મોનુ બંને પાઇપની અંદર રહે છે અને મિત્ર બની અને સાથે એક જગ્યાએ જો પથ્થર ઉપર જેને કહીએ બેસી અને વાતચીત કરે છે. આવી રીતે અહીંયા પાઠની અંદર ચિત્ર જોવાનું છે અને સમજવાનું છે. તો ચાલો હવે પાઠને અનુરૂપ પ્રશ્ન જવાબ જોઈએ. છોટુ પાઇપ સામે જોઈને શું વિચારતો હશે, પહેલી વાર તે અમદાવાદમાં આવ્યો તો તેને શું વિચાર્યું. છોટુ પહેલી વાર અમદાવાદ આવ્યો છે, તે વિચારતો હશે કે રહેવા માટે આ સારી જગ્યા છે, કારણ કે પાઇપમાં રહેવાનું ભાડું ચૂકવવું પડે નહીં અને કોઈ ત્યાં આપણને જગ્યા ખાલી કરાવે પણ
નહીં અને પાઇપ શું કરે તો કે પવન વરસાદ અને ઠંડી અને ગરમીથી રક્ષણ મળે છે તેથી તે વિચારે છે કે હું આ પાઇપમાં રહીશ પછી બીજો પ્રશ્ન છે જો અહીંના સામેના પ્રશ્નના 6-6 પ્રશ્નોના જવાબ કરાવું છું ધ્યાનથી જુઓ છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે વિચારો છોટુ ઘર તરીકે રહેવા માટે પાઇપનો ઉપયોગ કરતો હશે અને તે પાઇપમાં જ સૂતો હશે પછીનો પ્રશ્ન છે છોટુ ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે તો કોને પસંદ કરે વધારે તો કે જ્યાં મહેમાનો અને મિત્રોના ભાગ મિત્રોના જે ભાગ રાખ્યો છે તેને વધારે પસંદ કરે છે કારણ કે ત્યાં તે વાતચીત કરી શકે છે પછીનો પ્રશ્ન છે છોટુ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કરે છે તો કે છોટુને પણ ખબર પડે છે કે રસોડાનો વિભાગ અલગ હોય વાતચીત કરવાનો વિભાગ અલગ હોય પાણી રાખવા માટેનું પાણી આવું અલગ હોય તો જો છોટુ રસોડાની જગ્યા સુવાની જગ્યા કપડાં સુકવવાની જગ્યા પાણીની જગ્યા મહેમાનો અને મિત્રો માટેની જગ્યા અલગ કરે છે જો એની પાસે પાઇપ છે છતાં પણ પોતે આવી ગોઠવણી કરે છે મનુને પાઇપમાં રહેવા માટે છોટુ કેમ બોલાવે છે શું કામ બોલાવે છે તો એનો જવાબ સાંભળો મનુ પણ છોટુની જેમ પહેલી વાર જ અમદાવાદ આવ્યો છે તેને પણ રહેવા માટે ઘર નથી તેથી છોટુ તેને સાથે મિત્રની જરૂરિયાત હોવાથી તેની સાથે રહેવા માટે બોલાવે છે હવે એના પછી તમે છોટુ હો તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહેશો તો જો હું છોટુ હો તો પાઇપમાં પડદો બનાવીશ જેથી કરીને દરવાજાની જેમ એનો ઉપયોગ કરી શકાય જેથી કરીને ઘરમાં ધૂળ આવે નહીં ઘરની ધૂળથી રક્ષણ થાય તેવું ઘર બનાવી અને તેમાં રહીશ તો આ થઈ છોટુ અને મનુની વાત હવે આપણે વિચાર કરીએ કે ઘર કોને કહેવાય મકાન કોને કહેવાય બેઈનમાં ઘણો બધો ફરક છે તો કે મકાન કોને કહેવાય ઈંટ સે રેતી સિમેન્ટ થી બનેલું હોય છે એને આપણે મકાન કહીએ પણ મકાનની અંદર જો સભ્યો સાથે મળીને રહે તો તેને ઘર કહેવાય મકાન ખાલી પડ્યું હોય તો એને મકાન કહીએ આપણે ઘર કહી નહીં જો છે ઘણા લોકો એમ કહે છે કે અમારે મકાન ભાડે દેવાનું છે અમારે મકાન વેચવાનું છે કોઈ એમ કહે છે કે અમારે ઘર વેચવાનું છે ના કારણ કે એને ખાલી હોય તેને મકાન જ કહેવાય જેની અંદર ઘરના સભ્યો સાથે મળીને રહે તેને ઘર કહેવાય હવે વિચાર કરો તમારા ઘરની અંદર કોણ કોણ રહે છે દાદા દાદી ભાઈ બહેન મમ્મી પપ્પા કાકા કાકી આવા બધા સાથે મળી અને મકાનને ઘર બનાવે મકાન આ આ આ પાઠની અંદર આપણે ઘર કેવી રીતે બની કેમાંથી એમાંથી રક્ષણ મળે ઘર આપણને બનાવવાથી શું ફાયદો થાય આવું બધું શીખવાનું છે તો અહીંયા આ પાઠ ટૂંકમાં હું તમને પોઈન્ટ આપી અને સમજાવું છું તમારે વિગતવાર સમજવા પ્રયત્ન કરવાનો છે પ્રશ્ન જવાબ નોટમાં લખી નાખો અને પાકા કરો જેથી કરીને ઘર વિશે ઘણું બધું સમજાઈ જાય અસ્તુ